સુરતથી વિગતો મળી રહી છે. સુરત ખાતે ઉધના રેલવે સ્ટેશનની આ ઘટના પ્રકાશમાં આવી રહી છે. સુરતથી વિગતો સામે આવી છે. ઉધના રેલવે સ્ટેશનને લઈ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ બેસી ગયું છે તેવી વિગતો સામે આવી રહી છે. રેલવે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વરસાદ પડતા જ પ્લેટફોર્મ બેસી ગયું છે, ત્યારે પ્લેટફોર્મ નંબર 2 અને 3 ની જમીન બેસી ગઈ છે. વરસાદને લઈ સુરતથી વિગતો મળી રહી છે. ઉધના રેલવે સ્ટેશનની આ ઘટના સામે આવી છે. રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ બેસી ગયું છે તો રેલવે તંત્રની ઘોર બેદરકારી પ્રકાશમાં આવી રહી છે. સુરતથી વરસાદ પડતાની સાથે જ પ્લેટફોર્મ બેસી ગયું છે અને પ્લેટફોર્મ નંબર 2 તથા 3 ની જમીન બેસી ગઈ છે. આ વિગતો સુરતથી સામે આવી રહી છે. આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડા ચુક્યા છે. જે દિવ્યેશ, સુરતના ઉધના રેલવે સ્ટેશનની આ ઘટના સામે આવી છે, પ્લેટફોર્મ બેસી ગયું છે, શું કહેશો? ચોક્કસ, જે પ્રકારે છેલ્લા 2 દિવસથી જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે, વરસાદ પડતાની સાથે જ આખી આખું પ્લેટફોર્મ છે તે કહી શકાય કે બેસી ગયું છે. ખાસ કરીને જે ઉધના રેલવે સ્ટેશન છે ત્યાં 2 નંબર અને 3 નંબર જે પ્લેટફોર્મ આવેલું છે, પ્લેટફોર્મ ની આખી સાઈડ જ એક સાઈડ છે તે દબાઈ ગઈ છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે કામમાં ક્યાંક ને ક્યાંક વેઠ ઉતારી દેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે રેલવે સ્ટેશન છે અને આ રેલવે સ્ટેશન પરથી દરરોજના કેટલાય મુસાફરો ટ્રેનમાં બેસતા હોય છે, ત્યારે આ પ્રકારની જો ઘટના સર્જાય છે તેમાં મોટી દુર્ઘટના પણ થઈ શકે તેમ હતી. કારણ કે જે પ્રકારે પ્લેટફોર્મ બેસી ગયું છે અને જો અચાનક જ આ પ્લેટફોર્મ છે તે ચાલુ ટ્રેન કોઈ આવતી હોત અને તે દરમિયાન આ પ્રકારની ઘટના બની હોત ને પ્લેટફોર્મ પર ઉભેલા લોકો હોય તેને ક્યાંક ને ક્યાંક અકસ્માત લડી શકે તેમ હતું. એટલે સ્પષ્ટ થઈ શકાય કે ઘોર બેદરકારી છે. જોકે હાલ આ સમગ્ર મામલે તાત્કાલિક જ કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને આ સમગ્ર મામલે જે બેદરકારી સામે આવી છે તેને ઢાંકવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. જી દિવ્યેશ, તમામ વિગતો બદલ આભાર. તો સુરતના ઉધના રેલવે સ્ટેશનની આ ઘટના સામે આવી છે. વરસાદ પડતાની સાથે જ પ્લેટફોર્મ બેસી ગયું છે. પ્લેટફોર્મ નંબર 2 અને 3 ની જમીન બેસી ગઈ છે ઉધના રેલવે સ્ટેશન ખાતે. આ વિગતો મળી રહી છે. સુરતથી ઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ બેસી ગયું છે.